સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી જોવા મળી. ગાંધીનગરમાં આયોજિત આયુષ્માન ભારત કાર્યક્રમમાં હાજરી જોવા મળી. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સીજે ચાવડા હાજર રહ્યા. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસી એમએલએના વખાણ કર્યા. સીજે ચાવડા અને પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રશંસા પણ કરી હતી. ગાંધીનગરના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા મારા મિત્ર ડોક્ટર સીજે ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી વિધાનસભામાં બહુ જ ઓછું બોલે, પણ જ્યારે બોલે ત્યારે અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને ખૂબ ગમી જાય. પ્રદ્યુમનસિંહજી બહુ ભણેલા નથી, પણ એમની બિલકુલ નથી ભણેલા, પણ છે કોઈ નવાઈ લાગે, પણ નવાઈની સાથે આનંદ એ છે કે એમણે એમની પોતાની લિપિ વિકસાવી છે, કે ત્યાંથી આંકડાઓ સહિત, વિગતો સહિત, યોજનાના નામ સહિત વિધાનસભામાં વાંચીને, પણ એમની લિપિમાં વાંચીને એ પ્રવચન કરે છે અને હંમેશા પ્રજાના કામમાં ખૂબ સહયોગી રહે છે એવા શ્રી પ્રદ્યુમનસિંહજી. 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો અને રાજ્યસભાના બધા સંસદ સભ્યો આ બધાને આજના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું છે, કારણ કે આજનો દિવસ એ ભારત સરકારની યોજનાના સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થવાનો દિવસ છે. પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશને આજે અમૂલ્ય ભેટ આપી ગરીબ અને મધ્યમ વર્ગની આરોગ્યની જાળવણી માટે જે રકમ ભારત સરકાર ફાળવે છે એનો આભાર માનવા માટે બધા ધારાસભ્યને નિમંત્રણ આપ્યું હતું. કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી અને ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને બધાને અમે આમંત્રણ આપેલું. અમારું સારું કામ છે, પ્રજાલક્ષી કામ છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધા જ એને આવકારે છે, એનો અમને આનંદ છે. સરકારી કાર્યક્રમની અમારે આ દુષ્કાળ વર્ષ કચ્છમાં હતું, કોઈ પણ મંત્રી આવે, મિનિસ્ટર આવે, કોઈ પણ વિભાગના, પછી જે તકેદારી મિટિંગ હોય, સંકલન હોય, કે મુખ્યમંત્રી આવે કે અહીંયા ગુજરાત સરકારનું ગાંધીનગર લેવલે કોઈ આમંત્રણ હોય તો સરકારી પ્રોગ્રામમાં આવવું જરૂરી છે, કારણ કે જેને પ્રજાએ આપણે મત આપ્યા છે તો એના કામ માટે આપણે જો આ સરકાર પાસે રજૂઆત નહીં કરી જે જે વિભાગમાં તો કેવી રીતે કામ થશે. અને આનામાં કોઈ પક્ષની એવી કોઈ વાત નથી આવતી, અને સરકાર બીજેપીની છે, બહુમતી છે, અને એના સાથે આપણે કામ કરવું છે, લોકોનું ત્યાં જવું જરૂરી છે. સાહેબ, પ્રજાને એ પણ ખબર હોવી જોઈએ કે રાજ્ય સરકારની જે પાયાની જરૂરિયાતો છે પ્રજાની, શિક્ષણની અને આરોગ્યની, એમાં કોઈ પણ રાજ્ય સરકાર હોય, ચાહે કોંગ્રેસની હોય કે ભાજપની હોય, ચાહે કોઈ પણ મુખ્યમંત્રીની સરકાર હોય, એ હંમેશા કામ કરતી હોય છે, પણ એમાં રહેલી ત્રુટીઓ, એમાં રહેલી ઉણપો એ દર્શાવવાનું કામ વિરોધ પક્ષનું હોય છે. એના ભાગરૂપે રાજ્ય સરકારનો આ પ્રોગ્રામ આરોગ્યને લગતો હતો આવ્યો છું, અને ભૂતકાળમાં મનમોહનજી સરકારે જે 108 એમ્બ્યુલન્સ આખા દેશમાં શરૂ કરવામાં આવી હતી, એ આગળ વધતી વધતી ટેકનોલોજી વધતી જાય, સુવિધા વધતી જાય, નામો બદલાતા જાય, પણ વાસ્તવમાં એના જ પરિસ્થિતિ આજે પણ પ્રવર્તે છે અને લોકો લાભ લઈ રહ્યા છે.